ગુજરાતભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આજે પંચાયત રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાતના 6 સરપંચ સાથે પીએમ નરેન્દ્ર મોદી સંબોધન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। ત્યારે સાબરકાંઠા જિલ્લાના તાલોદ તાલુકાના અણિયોડ ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો। અણિયોડ સરપંચ કરેલા કામના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિરદાવ્યા હતા। અણિયોડ સરપંચ કનકસિંહ ઝાએ કોરોના વાયરસ વિશે તેમજ ગામનું જાગૃત કરવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી। સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેમજ ગામના રસ્તાઓ બંધ કરી બહારના કોઈ વ્યક્તિને પ્રવેશ ન કરે તેવી ખૂબ તકેદારી રાખવામાં આવી હતી। સાથે દૂધ મંડળી તેમજ બેંકમાં ચુસ્તપણે લોકડાઉન પાલન થાય તકેદારી રાખવામાં આવી રહી છે। જ્યારે પંચાયત રાષ્ટ્રીય દિન નિમિત્તે કાર્યક્રમમાં 6 સરપંચોમાંથી એક અણિયોડ ગ્રામ પંચાયત સરપંચની પસંદગી કરવામાં આવતા તાલોદમાં ખુશીની લહેર જોવા મળી હતી। જો સરપંચની કોરોના વાયરસ સામે લડવાની કામગીરી ગણો તો માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ ગામમાં દવાનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો। જ્યારે આ ગામમાં હજુ સુધી કોરોના વાયરસનો પ્રવેશ થયો નથી અને તમામ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ તમામ તકેદારી રાખીને લોકોના વાયરસ હરાવવાની કામગીરી કરીશું તેવું સરપંચ કનકસિંહ જવા દ્વારા જણાવવામાં આવ્યું હતું। સાથે સરપંચે જણાવ્યું હતું કે ભલે મારા પર નરેન્દ્ર મોદીનો કોલ ન આવ્યો પણ તેમના ચોપડે મારું નામ અને ગામના નામ લખાયું એ મારા માટે બહુ ગૌરવની વાત છે। પંચાયતી રાજ દિવસ નિમિત્તે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા ગ્રામ પંચાયતના સરપંચોનો સંવાદનો કાર્યક્રમ હતો, જેમાં ગુજરાતની 6 ગ્રામ પંચાયતની પસંદગી કરવામાં આવી હતી। એમાં એક અમારી અણિયોડ ગ્રામ પંચાયતની પણ પસંદગી કરવામાં આવી હતી। અમને ગર્વ છે કે સમગ્ર ગુજરાત લેવલે અને સાબરકાંઠામાં અમારી પંચાયતની પસંદગી કરવાઈ તંત્ર દ્વારા અને ખૂબ અમે ગ્રામ પંચાયત અને ગામ લોકો દ્વારા ખૂબ સારી મહેનત અને લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરવામાં આવે છે, જેના દ્વારા અમારી પસંદગી કરવામાં આવી અને અમને ગર્વ છે કે અમે સખી મંડળની બહેનો દ્વારા માસ્ક બનાવડાવ્યા અને તેમને પણ એક કમાણી થાય અને એ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું। એમાં દૂધ મંડળી દ્વારા પણ માસ્ક લેવામાં આવ્યા અને અમારી જે ટીમ છે દૂધ ગ્રામ પંચાયતની એક સુરક્ષા સમિતિ બનાવેલી છે, એ સિવાય એક સંકલન સમિતિ બનાવી છે જેમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, ગ્રામ પંચાયતના તલાટીશ્રી તેમજ દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ સાથેનું સંકલન કરી સમગ્ર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને પ્લાનિંગ કરવામાં આવશે। એમાં અમે વિશેષ હમણાં 2 દિવસ પહેલાં એક મિટિંગ કરી હતી, આજુબાજુના 6 ગ્રામ પંચાયતના સરપંચો હતા અને અમારી ગામમાં બેંક ઓફ બરોડાની શાખા આવેલી છે, જેના દ્વારા ગામમાં એક થોડો ડિસ્ટન્સનો એક પ્રશ્ન હતો કે ભાઈ ભીડ આજુબાજુના ગામોથી થોડી વધારે આવતી હતી, તો અમે એવું પ્લાનિંગ કર્યું કે ભીડ ઓછી થાય એ માટે દિવસ વાઇઝ માલક સોમવાર છે તો બડોદરાનો પસંદગી કરી, આમ જુદા જુદા દિવસો વાઇઝ ગામ લોકોની પસંદગી કરી જેથી ગામ બે ગામ વચ્ચેનું સોશિયલ ડિસ્ટન્સ બી જળવાઈ રહે અને ગામમાં બેંકોમાં જે વધારાની ભીડ આવતી હોય ઓછી ભીડ આવે।